हेलो फ्रेंड्स, छेले आपणे 10મું चैप्टर पूरु कर्युं हतुं। हेलो आल्केन, हेलो हेरी, एनुं स्वाध्याय चालू करी छे। जेटला ऑर्गेनिकना चैप्टर छे 10, 11, 12, 13 एनुं स्वाध्याय पण लेवुं पड़शे, दाखलाओनी जेम ज। 14, 15, 16 छे एना स्वाध्याय लेवानी जरूर नथी, कारण के एमां तो थियोरिटिकल ज होय। અંદર જે ચેપ્ટરમાં હોય એનો પ્રશ્ન બનાવીને મૂક્યો હોય એટલે એમાં જરૂર નથી, પણ અહીંયા કંઈકનું કંઈક કોઈ બનાવટને એવી પદ્ધતિઓ વગેરે હોય તો આનું સ્વાધ્યાય આપણે લઈશું અને વારાફરતી દરેક ચેપ્ટરના ઓર્ગેનિક પૈતું છે દરેકના સ્વાધ્યાય લઈ લેશું, પછી જીનીટ ઉપર વિચારશું શું થઈ શકે એમ છે। ચલો, સ્વાધ્યાય 10.1 નીચે દર્શાવેલ હેલાઇડ સંયોજનોના નામ IUPAC પદ્ધતિ પ્રમાણે લખો અને તેમને આલ્કાઇલ એલાઇલિક, બેન્ઝાઇલિક, વિનાઇલિક અથવા એરાઇલ હેલાઇડમાં વર્ગીકરણ કરો। ચલો પહેલેથી જોતા જઈએ। પહેલું સંયોજન CH3CH CH3, જો એક CH ઉપર બે CH3 છે, પછી આ CH ઉપર એક CL છે અને CH3। હવે આનું નામકરણ દર્શાવવું હોય તો 1, 2, 3, 4 ટુ ક્લોરો, 3 મિથાઇલ બ્યુટેન। ચલો આનું IUPAC નામ શું થશે? 2-ક્લોરો-3-મિથાઇલ-બ્યુટેન। હવે આનો પ્રકાર વર્ગીકરણ કરવું પડશે ને। CL જે કાર્બન સાથે જોડાયેલ છે એ કાર્બન SP3 છે, રેડી? ક્યાંય ડબલ બંધ નથી એટલે બેન્ઝાઇલિક કે હેલાઇડ નથી, અને SP3 કાર્બન હોય તો ત્રીજું એક જ ઓપ્શન વધે છે, આલ્કાઇલ હેલાઇડ, એટલે આ 2-0 દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થઈ ગયું, રેડી? બીજું ખોટો, એક એકમાં ટાઈમ નહીં બગાડી, આવા તો ઘણા બધા છે એટલે બાકીની ચર્ચા તો સીધી થઈ જશે। આપણે જે વર્ગીકરણ મેં તમને આ જ એંગલથી આપેલું છે, ગયા વર્ષે તો અમે આ ભણાવ્યું હોય ને એમ, એટલે એ એંગલથી સીધું આપી દીધું છે। આ C2H5નું CH2CH3, રેડી? તો આ પણ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થશે, પણ નામકરણ જોઈ લઈએ, 1, 2, 3 3-ક્લોરો-4-મિથાઇલ-હેક્ઝેન, 3-ક્લોરો-4-મિથાઇલ-હેક્ઝેન દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ આપા, કારણ કે CL જે કાર્બનારે જોડાયેલું અન્ય બે કાર્બનારે ક્યાંય ડબલ બંધ નથી। ત્યાર પછી ત્રીજું, એટલે અચ્છા મેં આ ત્રીજું લીધું નહીં, ત્રીજું હવે ત્રીજું CH3 CH2 CH3 ટ્વાઈસ પછી CH2 R, તો અહીંયા એક હજી CH3 આવે ને, રેડી? તો હવે આનું નામકરણ કરીશું, 1, 2, 3, 4 1-iodo-2-2-dimethyl-butane। ચેક કરતા જાઓ, 1-iodo-2-2-dimethyl-butane કેવો આલ્કાઇલ હેલાઇડ થશે? ડબલ બંધ ક્યાંય નથી એટલે આલ્કાઇલ હેલાઇડ સિવાય કોઈ ઓપ્શન નહીં, ડબલ બંધ ના હોય, જો ડબલ બંધ હોય તો વિનાઇલ કે બેન્ઝાઇલિક કયું થાય છે? વિનાઇલ, બેન્ઝાઇલ અથવા તો એલાઇલિક, હા એલાઇલિક એ હોઈ શકે તોય ડબલ બંધ, અને એરાઇલ હોય તો બેન્ઝિન જ હોય ને, એટલે તરત વર્ગીકરણ થઈ જાય। આ આઈ જે કાર્બનારે જોડાયેલું એ અન્ય એક જ કાર્બનારે, એ પછી ભલે ને ગમે એટલા એનું જોવાનું, આપણે તો આનું જ જોવાનું, એટલે આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ। ચોથું CH3C CH3CH3
પછી સી એચ ટુ સી એચ બી આર સી સિક્સ એચ ફાઇવ. હવે જો આ ફિનાઇલ રિંગ આવી આવી, હવે નામકરણ કરવું હોય તો અલગ અલગ રીતે થઈ શકશે, પણ અહીંથી કરીએ. વન ટુ થ્રી ફોર, વન બ્રોમો, થ્રી થ્રી ડાય મિથાઈલ, વન ફિનાઇલ બ્યુટેન. ચાર કાર્બન એટલે આપણે શું કહેવાય, બ્યુટેન. તો આનું નામ શું થાય, વન બ્રોમો, થ્રી થ્રી ડાય મિથાઇલ, વન ફિનાઇલ બ્યુટેન. પ્રકાર કેવો કહીશું, ફિનાઇલ રિંગ આવી. જો બેન્ઝિન ચક્ર એટલે ડાયરેક્ટ હોત તો એરાઇલ કેત, પણ એના હારે કાર્બન છે એની સાથે છે, બરાબર. તો આને કહીશું દ્વિતીયક બેન્ઝાઇલ હેલાઇડ. દ્વિતીયક બેન્ઝાઇલ હેલાઇડ થાય બેન્ઝિનની બાજુનો કાર્બન અને આ અન્ય બે કાર્બન સાથે છે, દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ થાય. રેડી, પછી જોઈએ. આમાં કંઈ લખવા દેવા માટે ટાઈમની તો જરૂર નથી, જોઈ ત્યાં વિડીયો પોઝ કરીને લખી લો. સ્વાધ્યાય માટે અલગ બુકમાં લખતા હોય તો વેરી નાઇસ, નથી લખતા તો પણ નો પ્રોબ્લેમ, પણ આવડવું જોઈએ. હું આવડવા ઉપર ભાર દઈશ, આવશો ત્યારે પૂછીશ. પાંચમું ચલો શું છે, સી એચ થ્રી સી એચ થ્રી સી એચ બી આર સી એચ થ્રી. રેડી, તો આનું નામકરણ કરવું હોય તો વન ટુ થ્રી ફોર, ટુ બ્રોમો, થ્રી મિથાઇલ, થ્રી મિથાઇલ બ્યુટેન. આ દ્વિતીયક થઈ ગયું બ્રોમિનવાળો કાર્બન અન્ય બે કાર્બન સાથે, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થઈ ગયું. કયું કહું છું, પાંચ નંબરનું. જોકે મેં પણ એમ તો બધા જોઈને જ રાખ્યા છે એકવાર, તો દ્વિતીયક આલ્કાઇલ ટુ બ્રોમો થ્રી મિથાઇલ બ્યુટેન, કરેક્ટ. ત્યાર પછી છઠ્ઠું, સી એચ થ્રી સી, એના હારે બે વખત સી ટુ એચ ફાઇવ, સી ટુ એચ ફાઇવ સી ટુ એચ ફાઇવ. પછી અહીંયા શું છે, સી એચ ટુ બી આર. ચલો કાર્બનને નંબરિંગ આપશું ને, એક બે ત્રણ અને ચાર, બે આમાં બે કાર્બન છે આમાં, તો વન બ્રોમો, ટુ ઇથાઇલ, ટુ મિથાઇલ બ્યુટેન. બ્રોમિનવાળો કાર્બન અન્ય એક કાર્બન સાથે, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, બરાબર. વન બ્રોમો, ટુ ઇથાઇલ, ટુ મિથાઇલ બ્યુટેન, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. એબીસીડીને ફોલો કરી છે નામ લખવામાં. વી ડબલ આઈ સી એચ થ્રી સીએલઆઈ છે અને સી ટુ એચ ફાઇવ પણ છે, અને અહીંયા સી એચ ટુ સી એચ થ્રી. ચલો આનું નામકરણ શું કરીશું, એક બે ત્રણ ચાર અને પાંચ, બે આમાં આવી ગયા, તો થ્રી ક્લોરો થ્રી મિથાઇલ પેન્ટેન. આ કાર્બન અન્ય ત્રણ કાર્બન એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, થ્રી ઝીરો આલ્કાઇલ હેલાઇડ, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, બરાબર. ચાલો ત્યાર પછી વી ત્રિપલ આઈ સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી, સી એલ સી એચ ટુ સી એચ
CH3 ટ્વાઈસ છે ને ખાલી. અહીંયા મારું કામ એક જ છે કે અને જે આઈપુડ છે ને કોલેપ્સિબલ ભેગું કરીને આપેલું સ્ટ્રક્ચર છે ને હું એને પ્રોપર લખી દઉં છું, બાકીનું કામ તો અમે તમારાથી થઈ જશે, એમાં કદાચ મારી જરૂર પણ નથી. 1 2 3 4 5 6 3 ક્લોરો 5 મિથાઇલ હેક્સ 2 ઇન 3 ક્લોરો 5 મિથાઇલ હેક્સ 3 ઇન હેક્સ 2 ઇન. ચલો આનો પ્રકાર કયો કહીશું? ડબલ બનના કાર્બન હારે ડાયરેક્ટ હેલોજન છે, વિનાઇલ હેલાઇડ. આ ડબલ બનના SP2 કાર્બન હારે હેલોજન છે તો બે જ ચાન્સ છે, કા વિનાઇલ ને કા એરાઇલ, બરાબર. તો આ કયું થઈ જાય છે? વિનાઇલ હેલાઇડ થઈ જાય છે, 3 ક્લોરો 5 મિથાઇલ હેક્સ 2 ઇન, કરેક્ટ. ચાલો ત્યાર પછી જો આગળ વધીશું, IX CH3 CH ડબલ બોન્ડ CH પછી C એની સાથે એક BR અને બે CH3. રેડી? બધી વસ્તુ આવી જવી જોઈએ ને ક્રમમાં પ્રોપર ગોઠવાવી જોઈએ. હવે આમાં નંબરિંગ ક્યાંથી આપશો? જો તમારી પાસે ત્રણ વસ્તુ છે ગ્રુપ તરીકે નંબરિંગ આપવા માટે, તમારી પાસે ત્રણ વસ્તુ છે, એક મિથાઇલ ગ્રુપ છે, એક બ્રોમો છે ને એક આલ્કિનનો ડબલ બંધ છે. આ આ સૌથી પાવરફુલ ગ્રુપ છે તો આના બે કાર્બનને ઓછા નંબર આવવા જોઈએ. કઈ બાજુથી આપો તો ઓછા આવશે? 1 2 3 4 5. હવે નામકરણમાં આલ્ફાબેટ પાછો, 4 બ્રોમો 4 મિથાઇલ પેન્ટ 2 ઇન. અને પ્રકાર કયો કહેશો? હેલોજનવાળો કાર્બન SP3 છે પણ ઈ જેના એ જોડાયેલો ઈ SP2 છે, બરાબર. તો આ પ્રકાર કયો થયો? પહેલાં તો SP3માં ત્રણ જ પ્રકાર છે, બેન્ઝાઇલિક હેલાઇટ, બેન્ઝાઇલિક અથવા એલાઇલિક હેલાઇટ અથવા પ્રાથમિક દ્વિતીયક તૃતીયક. આ એલાઇલિક થયો. ચલો આ એલાઇલિક હેલાઇડ છે, ચેક કરતા જ જઈ છે. 4 બ્રોમો 4 મિથાઇલ પેન 2 ઇન, રેડી. ત્યાર પછી એક્સ 10મું પેરા ઉપર ક્લોરો, પછી અહીંયા શું લેવાનું છે? CH2 CH CH3 CH3 આમ છે. આનું નામકરણ કરવું હોય તો 1 2 3 પહેલા કાર્બન ઉપર 1 2 3 4 4 ક્લોરોફિનાઇલ. પહેલા કાર્બન ઉપર શું આવેલું છે? 4 ક્લોરોફિનાઇલ 2 મિથાઇલ પ્રોપેન અને એરાઇલ હેલાઇટ. જ્યારે હેલોજન ડાયરેક્ટલી એરોમેટિક ગ્રુપ આરે જોડાયેલો હોય તો એને એરાઇલ હેલાઇડ કહેવાય. રેડી? કદાચ કોઈએ નામકરણમાં આને 1 ક્લોરો કીધું હોય તો 4 ઉપર કહેવું પડે 2 મિથાઇલ પ્રોપાઇલ 2 મિથાઇલ પ્રોપાઇલ થાય તો પછી પ્રોપેન ના થાય. પણ વાંધો ને, આપણે એક રીતે આપ્યું ઇનફ છે, એમાં કે બધી રીત દરેક વખતે લેવી જરૂરી નથી. પછી એના પછીનું, ચલો 11મું મેટા ઉપર ક્લોરો છે આ વખતે,
હાલો સીએલ અહીંયા શું આવશે સિરીઝ? સીએલ સીએચ ટુ એટલે સીએચ ટુ સીએલ થઈ ગયો. પછી આ બાજુ સીએચ ટુ અને ત્રણ સીએચ થ્રી. રેડી? આમ થશે તો શું થશે? અગેન આની જેમ ગમે તે એક રીતે નામકરણ કરો, આને ચેઇન બનાવતા હોય તો વાંધો નથી. વન ટુ થ્રી, આ વન ટુ થ્રી. તો પહેલા કાર્બન ઉપર શું આવેલું છે? આ પહેલા ઉપર થ્રી ક્લોરો મિથાઇલ ફિનાઇલ, થ્રી ક્લોરોમિથ, થ્રી ઉપર ક્લોરોમિથાઇલ ભેગું લખાય, ક્લોરોમિથાઇલ છે, ફિનાઇલ મોટો બીજો કૌંસ પૂરો, આનો ટુ ટુ ડાયમિથાઇલ પ્રોપેન. જો જે તે મટીરિયલો તમને બજારમાં અવેલેબલ હોય એમાં આના નામ બીજી રીતે આપ્યા હોય તો એ ખોટા છે અથવા એમાં અલગ છે એટલે આ ખોટું છે એવું ન માનતા, બંને સાચું છે. આયુપીએસસી નામકરણ અલગ અલગ કેટલીય રીતના થઈ શકતા હોય છે, બરાબર. અત્યારે હવે એને ખાસ ખેંચવાની જરૂર નથી એટલે જ હું એના ઉપર એટલું પહેલું નથી દઈ રહ્યો. નામ કરી નાખ્યું ઇનફ છે, બધી રીતે લેવું જરૂરી નથી. હવે આનો પ્રકાર કહેવાનો છે. આપણો મેઇન અહીંયા હેતુ નામકરણ કરતાં પ્રકારનો જાજો છે. આ કેવા પ્રકારનો હેલાઇડ કહેવાય? તો કે હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી છે, એ પાછો બેન્ઝીન આરે જોડાયેલો છે એરોમેટિક કાર્બન સાથે, તો આને આપણે શું કહી શકાય? પ્રાથમિક બેન્ઝાઇલ હેલાઇડ. પ્રાથમિક બેન્ઝાઇલ હેલાઇડ શું કામ પ્રાથમિક થયો? પ્રાથમિક બેન્ઝાઇલ હેલાઇડ શું કામ થઈ ગયો? ઘણી આની આનું તમે રેફરન્સ જોઈશો ને ઘણાઈમાં આ સીએચ ટુ ભૂલી ગયા એવું ઘણાઈમાં છે. પછી પ્રકારને બધું એ પ્રમાણે બદલી જાય, ભૂલ થઈ ગઈ, બાકી ટેક્સ્ટબુકમાં છે, મટીરિયલમાં ના હોય તો એવું ચાલે નહીં, એ એલાઉડ નથી. પછી જોઈએ ઓર્થો બ્રોમો આસી સિક્સ એચ ફોર, આ ઓર્થો ઉપર બ્રોમો, અહીંયા સીએચ સીએચ ટુ સીએચ થ્રી અને એક સીએચ થ્રી અહીંયા. રેડી? હવે આનું નામને પ્રકાર કહેવાનો છે. જો અરે આ શૃંખલા બનશે વન ટુ થ્રી ફોર, બીજા કાર્બન ઉપર હવે શાખાને ઉપશાખા કહેવાય, એને બેન્ઝીને ઉપશાખાની રીતે લીધું, ટુ બ્રોમો, ટુ બ્રોમો ફિનાઇલ કૌંસ પૂરો, ટુ એટલે બીજા કાર્બન ઉપર ટુ બ્રોમો ફિનાઇલ બ્યુટેન થઈ ગયો, ટુ બ્રોમો ફિનાઇલ બ્યુટેન. આ રીતે અને હવે આનો પ્રકાર કયો કહીશું? એરાઇલ હેલાઇડ, ડાયરેક્ટ એરોમેટિક સાથે છે એરાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ. રેડી? તો આ રીતે થઈ જાય. ત્યાર પછી આગળ બીજા પ્રશ્નોમાં જઈએ. ઘણા સ્ટુડન્ટ એવાય હશે કે જે એક્સરસાઇઝને સોલ્વ કરી નાખી હોય સાથે સાથે સાઈડમાં, તો એ ઘણી સારી વાત છે, સોલ્વ કરવી જ જોઈતી હતી. એક્સરસાઇઝનો મતલબ જ એ હતો કે પહેલાં તમે સોલ્વ કરો. હજુ કહું છું, મારો લેક્ચર અહીંથી સ્ટોપ કરી દો, પહેલાં આગળ આગળ સોલ્વ કરો એક લેક્ચર જેટલી, પછી લેક્ચર જુઓ, પછી વળી સોલ્વ કરો. પણ તમે મારાથી આગળ એક વખત સોલ્વ કરેલું હોવું જોઈએ તો બેટર.
હલો IUPAC નામ લખવાના છે, સંયોજન એને આપેલા છે અને પાછા બહુ સહેલા છે, હું ડાયરેક્ટ જ એના નામ આપી દઉં છું, સહેલા છે, સીધું જ થઈ જાય એવા. એટલે ટુ બ્રોમો, બ્રોમો બાજુથી નંબરિંગ થશે, બે હેલોજન સરખા, પણ જે આલ્ફાબેટિકલી પહેલાં આવતું હોય એ બાજુથી આપવું પડે. ટુ બ્રોમો થ્રી ક્લોરોબ્યુટેન, બરાબર. ત્યાર પછી બીજાનું નામકરણ કરીશું, વન બ્રોમો, બ્રોમો બાજુથી આપો, વન બ્રોમો વન ક્લોરો, વન ટુ ટુ ટ્રાઇફ્લોરોઇથેન, વન બ્રોમો વન ક્લોરો, બંને એક જ કાર્બન ઉપર છે. પછી વન ટુ ટુ ટ્રાઇફ્લોરોઇથેન, રેડી. પછી ત્રીજું, વન બ્રોમો, બ્રોમો બાજુથી નંબર આપો, ફોર ક્લોરો બ્યુટ ટુ આઈન, વન બ્રોમો ફોર ક્લોરો બ્યુટ ટુ આઈન. પછી ચોથું શું નામ થશે, વેનું જરા લખવું પડશે, જો ચોથું એક કાર્બન સાથે સીએલ તો છે જ, એ સિવાય ત્રણ શું જોડાય છે, સીએલ સીએલ સીએલ, સીએલ સીએલ સીએલ, કેટલા બધા સીએલ છે જો, કેટલી રીતે નામ થશે, આપણે એક કોઈ પણ રીત પકડીને રાખીએ. ચલો આ આપણી બેઝિક શૃંખલા, ગમે એ બાજુથી નંબર આપો કોઈ ફરક નથી પડતો, આ આપણી ત્રણ મેક્સિમમ કાર્બનની શૃંખલા બનાવત બનાવી, એક બે ત્રણ, બરાબર છે. હવે બે વસ્તુ છે, આ ગ્રુપને શું કહીશું, ટ્રાઇક્લોરોમિથાઇલ, એટલે બીજા કાર્બન ઉપર ટ્રાઇક્લોરોમિથાઇલ, બરાબર. ટ્રાઇક્લોરોમિથાઇલ કહેવાય, મિથેન નો કહેવાય, શાખાની રીતે નામકરણ કર્યું છે. આ જાજી શાખા હોત તો આપણે નંબરિંગ અહીંયા આપે તો ઉપશાખાના, પણ આમાં કંઈ નંબર નથી જરૂર. ટુ ટ્રાઇક્લોરોમિથાઇલ. હવે બીજું શું આપવું પડશે, વન વન વન, ત્રણ વખત, એકવાર બે, ટુ, થ્રી થ્રી થ્રી, કેટલા થયા, ત્રણ છ ને એક સાત, હેપ્ટાક્લોરો પ્રોપેન, ચાલુ થઈ ગયું. ટુ ટ્રાઇક્લોરોમિથાઇલ અને પછી હેપ્ટાક્લોરો પ્રોપેન આવે, ચાલો. પછી હવે સહેલું છે, થઈ જશે, બેન્ઝીને બે આપ્યા છે, ઓહો, ઉભર ઉભર ઉભર, એક કાર્બન CH3 BR, આ તો છે જ. હવે એની સાથે પેરાક્લોરો અને ફિનાઇલ બે છે, આ બરાબર, વન ટુ થ્રી ફોર, ટુ બ્રોમો, થ્રી થ્રી ડાય, વન ટુ થ્રી ફોર ડાય, ફોર ક્લોરો ફિનાઇલ, આને પણ કાઉન્સ કરો ને, આખો કાઉન્સ કરો, ફોર ક્લોરો ફિનાઇલ કેટલી વખત છે, બે વખત ડાય, અહીંયા કાઉન્સ એનો કર્યો, જો કાઉન્સ ન કરવો હોય તો ચાલે, પણ તો અહીં ડેશ જોઈશે, બે સિસ્ટમ જ છે એની, IUPAC ડાય, ફોર ક્લોરો ફિનાઇલ બ્યુટેન. હવે મુખ્ય શૃંખલાનું નામ શું છે, બ્યુટેન.
તો આવું નામકરણ થશે. જો કે અને બીસ કેવું હોય ને, બીસ ડાયને બદલે બીસ કેવું હોય તો કહી શકાય, પણ જરૂરી નથી. કદાચ ડાય કીધું હોત તો કંઈ વાંધો નહીં, અચ્છા એમાં કંઈ ભૂલ નથી. બીસવાળા નામો પહેલાંમાં મળે છે બધા મટીરિયલમાં, એટલે છોકરાઓને ઘણીવાર એવું થાય કે સાહેબ બીસવાળું કેમ ના થાય, થઈ શકે ને, એમ પણ કરી શકાય છે. નામકરણ માટે થોડી ફ્લેક્સિબિલિટી ખરી, જેમ આવડતું જાય ને તો એ ફ્લેક્સિબિલિટી સમજાય, ત્યાર પછી છેલ્લું સ્ટ્રક્ચર લઈ લે. છેલ્લું સ્ટ્રક્ચર CH3 થ્રાઇસ CCH, ડબલ બોન્ડ CCL, રેડી, પેરા ઉપર આવ્યો. હવે આનું નામકરણ કરવું છે તો લાંબામાં લાંબી શૃંખલા પહેલાં ગોતી કાઢો. હવે નંબરિંગ આપો ડબલ બંધવાળા કાર્બન બાજુથી 1, 2, 3 અને 4. રેડી, હવે આપણી પાસે છે એક ક્લોરો છે, એક આયોડો ફિનાઇલ છે, એટલે ક્લોરો પહેલાં લાગશે. 1 ક્લોરો 1 આયોડો ફિનાઇલ, 1 ઉપર 4 આયોડો ફિનાઇલ. જો 4 કેવું પડ્યું, આ 1, 2, 3 અને 4, 4 આયોડો ફિનાઇલ, 3 3 ડાયમિથાઇલ બ્યુટેન. કોઈ લિટરેચરના પહેલા સાથે સરખાવો તોય વાંધો નથી. બ્યુટેન નહીં થાય ને હજી, બ્યુટ 1 ઇન આમ થશે. જો 1 ક્લોરો, પછી 1 4 આયોડો ફિનાઇલ, 3 3 ડાયમિથાઇલ બ્યુટ 1 ઇન. રેડી, નીચે દર્શાવેલા કાર્બનિક હેલોજન સંયોજનોના બંધારણો લખો. હવે આપણે શું આપવાનું છે, બંધારણ લખી દેવાના છે. પણ આઈ થિંક વિડીયોને અહીંયા જ અટકાવી દઈશું, 2 માનપુરાથી આજે સમય આમાં થોડો વધારે જરૂર પડી જાય છે. કશો વાંધો નહીં, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આગળ લઈશું, બરાબર છે, અત્યારે પૂરું કરીશું. થેન્ક યુ, જય હિન્દ. શક્ય હોય તો તમે આગળ આગળ, ખાસ કહું છું, પાછા ઘણા બધાના ફોન આવે કે સાહેબ રફ બુકમાં લખી કે ફેર બુકમાં લખી કે કઈ બુકમાં. અરે ભાઈ, બુક ઇમ્પોર્ટન્ટ નથી, તમે ગમે એ બુકમાં લખો, તમારા રેફરન્સ માટે છે. તમારે લખેલું મને બતાવવાનું નથી, જરૂર નથી, નહીં બતાવો તો ચાલશે. પણ તમે આવો ત્યારે હું તમને આ સવાલ કરું, આનું કોઈ સ્ટ્રક્ચર આપીને એમ કહો કે હવે આનું નામ બોલો. એક સાચું નામ બોલવું જોઈએ, લિટરેચરમાં હોય સાચું હોય તોય ચાલે, મેં આપેલું છે એ નામ બોલશો તો બી ચાલશે. પણ હું આ સૂત્ર લખું અથવા આ જે આપ્યું છે એ તમને આપી દઉં, કારણ ત્રીજાનું બનાવો જોઈએ નામ, તો આવડે એટલે ઘણું થઈ ગયું, એટલે હું સમજી લઉં કે તમે લખેલું છે, વાંચેલું છે, ડોન્ટ વરી. અધરવાઇઝ તમે એમ કહો કે મેં આ લખેલું, જો આલ્યો મારી બુક આપી દઉં, મેં ખૂબ મહેનત કરી હતી, એવી મહેનતનો શું મતલબ છે. જે મહેનત ફ્રૂટફુલ ન હોય, જેમાંથી આઉટપુટ ના હોય, એવી મહેનત કરો તો બી ભલે, ન કરો તો ભલે, શું ફેર પડે છે. થેન્ક યુ, જય હિન્દ.